મને વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે આગળ જઈએ છીએ. તો તમને એવું કહેવામાં આવ્યું છે કે 100ની નોટનું 100 રૂપિયાની નોટ, 20 રૂપિયાની નોટ, 10 રૂપિયાની નોટ અને 5 રૂપિયાની નોટની અંદાજિત તમારા અંદાજમાં એની લંબાઈ કેટલી હશે તે કહો અને એની સાચી લંબાઈ માપો નોટ લઈને અને તેની સાચી લંબાઈ કહો. તો અત્યારે આપણે જૂના જો પૈસા હોય, આપણે અત્યારે ચલણી નાણું, આપણી જે બધી નોટો છે 100 રૂપિયા, 10 રૂપિયા, 20 રૂપિયા, એ બધી નવી નોટો આવી ગઈ છે. તમે જૂની નોટનું જ માપન રાખજો, હે ને? 100 રૂપિયાની જૂની નોટ, 20 રૂપિયાની જૂની નોટ, 10 રૂપિયાની જૂની નોટ, હા, અને 5 રૂપિયાની નોટ તો તમારી પાસે હશે જ નહીં, પણ હું તમને એ બધી નોટોનું અત્યારે કરાવું છું. તો અંદાજિત તો તમને જ ખબર હશે, અંદાજ તમારે લગાવવાનો છે. હું અંદાજ લગાવીશ, મારો અંદાજ અને તમારો અંદાજ અલગ પડશે, પરંતુ અત્યારે આપણે તેની લંબાઈ ચોક્કસ રીતે માપી લઈએ. તો 100 રૂપિયાની નોટની લંબાઈ, જૂની નોટની લંબાઈ 15.7 એટલે કે 15 સેન્ટીમીટર અને 60 મિલીમીટર, એવું જ કહેવાશે ને? એટલે કે 100 રૂપિયાની નોટની લંબાઈ 15.7 જેટલી હોય છે. વાસ્તવિક સાચી રીતે અંદાજ નથી કેતી, સાચી રીતે 100 રૂપિયાની આ બધી જૂની નોટની વાત કરું છું. કઈ નોટ? આપણી જે પહેલાની જૂની નોટ હતી ને તે, અત્યારે જે નવી નીકળી છે તેની નહીં. તો 100 રૂપિયાની નોટની લંબાઈ 15.7 એટલે કે 15 સેન્ટીમીટર અને 60 મિલીમીટર જેટલી લાંબી છે. હવે એની પહોળાઈ પણ હોય છે, એની લંબાઈ તો ખરી જ, આ એની લંબાઈ છે બરાબર, તો એની પહોળાઈ કેટલી હશે? તો એની પહોળાઈ પણ હું તમને જણાવું છું કે 7.3 એટલે 60 સેન્ટીમીટર લાંબી અને 3 મિલીમીટર જેટલી છે એની પહોળાઈ. એવી રીતના જ તમારા 10 રૂપિયાની નોટને લઈએ, તો 10 રૂપિયાની નોટની લંબાઈ 13.6 એટલે કે 13 સેન્ટીમીટર અને 6 મિલીમીટર. હવે તેની પહોળાઈ, તો તેની પહોળાઈ છે 6.3 એટલે કે 6 સેન્ટીમીટર અને 3 મિલીમીટર. આ સાઈડની જે છે એની નોટની, ત્યાં એની લંબાઈ કહેવાશે ને આ તરફની એની પહોળાઈ કહેવાશે. તો 100 રૂપિયાની નોટની આ રીતે, 10 રૂપિયાની નોટની આ રીતે. હવે 20 રૂપિયા આપ્યા છે, તો 20 રૂપિયાની નોટની પણ હું તમને જણાવું છું. તો 20 રૂપિયાની નોટની લંબાઈ છે 14.6 એટલે કે 14 સેન્ટીમીટર લાંબી અને 6 મિલીમીટર છ મિલીમીટર જેટલી લંબાઈ છે. હવે એની પહોળાઈ આપણે જોઈએ, તો હવે એની પહોળાઈ છે 6.2 બરાબર ને? એટલે 6 સેન્ટીમીટર અને 2 મિલીમીટર. આ તરફની લંબાઈ આટલી એટલે પહોળાઈ આટલી અને લંબાઈ 14.6 એટલે 14 સેન્ટીમીટર અને 6 મિલીમીટર જેટલી લાંબી છે. આ તમારા 20 રૂપિયાની નોટની લંબાઈ અને પહોળાઈ થઈ. હવે આપણે તમારી જૂની 5 રૂપિયાની નોટ તમે જોઈ હશે જ કદાચ. તો હા, તો જો 5 રૂપિયાની નોટ અત્યારે તમારી પાસે નહીં હોય, હોય તો માપી લેજો. હું તમને અત્યારે એનું અંદાજથી માપન કહું છું એટલે કે એની લંબાઈ કહું છું 11.7. 5 રૂપિયાની નોટની લંબાઈ છે 11.7 એટલે કે 11 સેન્ટીમીટર અને 60 મિલીમીટર. હવે તેની પહોળાઈ 6.3 6 સેન્ટીમીટર અને 3 મિલીમીટર જેટલી છે. આ થયું એની લંબાઈ અને પહોળાઈનું માપ. હવે તમે અનુમાન લગાવવાનું, તમારે અનુમાન લગાવવાનું કે આટલી હોઈ શકે આશરે, અને તેમાંથી તેની બાદબાકી કરીને તેનો તફાવત શોધી શકાય છે. પણ આપણે તફાવત નહીં શોધીશું, આપણા બધાનો અંદાજ અલગ અલગ નીકળશે. તેથી અત્યારે આપણે એની ઓરિજિનલ એટલે કે સાચી જ લંબાઈ અને પહોળાઈ તમને જણાવી છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ આપણે જોઈએ, આ બીજું ચિત્ર જોઈએ. ચાલો હવે આજે આપણે પાના નંબર 139 પરના દાખલાઓ જોઈશું. વિદ્યાર્થી મિત્રો, તમે અહીં એક ચિત્ર જુઓ પહેલાં. અહીં કેટલા બધા ચિત્રો છે એટલે કે કેટલી બધી વસ્તુઓ છે, એ વસ્તુઓના અલગ અલગ ભાવ આપ્યા છે. આ ભાવ ઉપરથી આપણે અમુક પ્રશ્નના જવાબ આપીશું. તો એ ભાવોની એક નાના બોક્સ બનાવીને એ ભાવોની કિંમત લખી દીધી છે, એ વસ્તુની કિંમતો લખી દીધી છે. તો તમે એ વસ્તુની કિંમતો જોઈ લો એટલે કે એના ભાવો લખેલા છે, અને પછી આપણે પ્રશ્નના જવાબ આપીએ. ચાલ, દિવાસળીની પેટીની કિંમત છે 50 પૈસા, 0.50 એટલે કેટલા પોઈન્ટની પાછળ છે 50 એટલે કે 50 પૈસા કહેવાશે. 0.50 એટલે 50 પૈસા, 1 રૂપિયાનો અડધો ભાગ
બરાબર ને, એક રૂપિયાનો અડધો ભાગ. એક રૂપિયો ક્યારે બને? બે પચાસ પૈસા ભેગા થાય ત્યારે તે એક રૂપિયો બને, એટલે 0.50 એટલે 50 પૈસા કહેવાશે. તો 50 પૈસાની એક દિવાસળીની પેટી છે. અને સાબુની કિંમત કેટલી છે? તો સાબુની કિંમત પૂરેપૂરા 8 રૂપિયા તો છે જ, એની પણ 75 પૈસા, 8.75. 8.75 એટલે કે 8 રૂપિયા પૂરેપૂરા અને ઉપર 75 પૈસા. હવે કેરાની કિંમત કેટલી છે? તો કેરાની કિંમત 2 રૂપિયા પૂરેપૂરા અને બીજા ઉપર 50 પૈસા, 2.50 એટલે કે 2 રૂપિયા પૂરેપૂરા અને ઉપર 50 પૈસા. જુઓ તમને સમજો, 8.75 એટલે આ રૂપિયા પૂરેપૂરા કહેવાશે અને પોઈન્ટની પાછળ જે છે એ પૈસા કહેવાશે. તો કેટલા પૈસા? 75 પૈસા. 75 પૈસા એટલે કે 1 રૂપિયો હોય ને તો 100 પૈસા બને. 1 રૂપિયો બરાબર કેટલા પૈસા? 100 પૈસા. અને આ કેટલા પૈસા છે? 75 પૈસા, એટલે કે 100 પૈસા માનો 75 પૈસા જેટલો ભાગ છે. એવી રીતના જ કેરાની કિંમતના પણ એવી રીતના જ 100 પૈસા. હવે જો 1 રૂપિયો બનાવો હોય તો 50 50 પૈસા બે ભેગા થાય તો 100 પૈસા બને ને. 50 50 પૈસા બે ભેગા મળે તો શું બને? 100 પૈસા બને. ને 100 પૈસા બને એટલે શું બને? 1 રૂપિયો બને, હે ને. એટલે આ રીતે જોવાનું રહેશે. ચાલો આપણે ગણતરી કરીએ. પહેલી જ ગણતરી અને પહેલો જ સવાલ તો જોઈએ. એક દિવાસળીની પેટીની કિંમત કેટલા પૈસા છે? ચાલો એક દિવાસળીની પેટીની કિંમત કેટલા પૈસા છે? પોઈન્ટની પાછળ જુઓ કેટલા પૈસા છે? 50 પૈસા. 50 પૈસા. ચાલો હવે બીજો સવાલ. 2.50માં કેટલી દિવાસળીની પેટીઓ ખરીદી શકાય? 2.50 એટલે કે 2 રૂપિયા ને 50 પૈસામાં કેટલી દિવાસળીની પેટીઓ ખરીદી શકાય? તો દિવાસળીની પેટીની કિંમત કેટલી છે? જુઓ 50 પૈસાની એક દિવાસળીની છે. 50 પૈસા જો હોય 50 પૈસામાં કેટલી દિવાસળી ખરીદી શકશો? એક દિવાસળીની પેટી ખરીદી શકશો. એક દિવાસળીની પેટી માટે 1 રૂપિયામાં કેટલી આવશે? તો 50 પૈસા 50 પૈસા થાય તો 2 બને ને, 1 રૂપિયો બને ને, એટલે 50 પૈસા 2 વખત ભેગા થાય તો 1 રૂપિયો બને. તો 1 રૂપિયામાં કેટલી દિવાસળીની પેટી આવશે? 2 દિવાસળીની પેટી આવશે. કેવી રીતના? તો 50 પૈસાની એક દિવાસળીની પેટી, એક દિવાસળીની પેટી. હવે 50 પૈસા 50 પૈસા 2 વાર હોય તો 1 રૂપિયો બને. તો 50 પૈસા 50 પૈસા 2 વખત એટલે 2 દિવાસળી. હવે 2 રૂપિયા હોય તો, તો 2 રૂપિયા હોય તો 4 દિવાસળીનું પેકેટ મળે. કેમ? કારણ કે 1 રૂપિયો એટલે કે 2 દિવાસળી. તો 2 રૂપિયા બરાબર 4 દિવાસળી. દિવાસળીની પેટી મળશે બરાબર 4, એટલે કે 2 રૂપિયામાં 4 દિવાસળી. 2 રૂપિયામાં કેટલી? 4 દિવાસળીની મળી. અને બીજા 50 પૈસામાં કેટલી? 1. 50 પૈસામાં 1. જોજો અહીં 2 રૂપિયામાં 4 દિવાસળી અને બીજા 50 પૈસાની 1, એટલે કુલ કેટલી દિવાસળી મળી? 5 દિવાસળીનું પેટી મળી. 5 પેટી મળશે દિવાસળી. સમજ પડી? ચાલ હવે આગળ. એક સાબુની કિંમત કેટલા રૂપિયા છે? તો એક સાબુની કિંમત 8.75. કેટલા રૂપિયા છે? 8.75 રૂપિયા. અને એવું પણ વંચાય 8 રૂપિયા અને 75 પૈસા.